જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ગામ ખાતે રૂકી વાલ્મીકી સમાજના યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 11 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. ભેંસાણના વિનય મંદિર હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવમાં વાલ્મીકી સમાજની 11 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ લગ્નોત્સવમાં બેટી બચાવો બેટી પઢાઓ અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આજે અમારા ભેંસાણ તાલુકાના ગ્રામીણ વાલ્મીકી રૂકી વિકાસ મંડળના ટ્રસ્ટના પ્રમુખ શ્રી રઘુજીભાઈના માર્ગદર્શન હેઠળ વાલ્મીકી સમાજની 11 દીકરીઓ અને 2 દીકરીઓ માતા પિતા વગરની એવી દીકરીનો આજે સમૂહ લગ્ન સમારોહ અમારા ગામના આંગણે વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે થઈ રહ્યો છે, ત્યારે આ ટ્રસ્ટને હું બિરદાવું છું ગામના સરપંચ તરીકે. અને જે ગરીબ પરિસ્થિતિ હોય, સફાઈ કામદારો છે કે જે સફાઈનું કામ કરે છે, દેશની અને ગામની સફાઈ કરે છે, એ સફાઈ કામદારો પોતાનું પેટીયું રડી અને મજૂરી કરી અને આવો સરસ મજાનો કાર્યક્રમ ગરીબ પરિસ્થિતિ હોવા છતાં પણ કર્યો છે, તો આ તકે હું એમને ધન્યવાદ આપું છું, બિરદાવું છું. અને આ સમારોહની અંદર કાનભાઈ કાનકર કે જે જમણવારના દાતા છે, એ સિવાયના બીજા અમારા પટેલ સમાજના અગ્રણીઓ, અમારા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ધીરુભાઈ રફળિયા, ગંડુભાઈ કથિરિયા, રમણીકભાઈ કથિરિયા, પ્રવીણભાઈ કાનકર વગેરે સમારોહની અંદર દાન આપી અને આ સમારોહને સંપન્ન કરવામાં વાલ્મીકી સમાજની સાથે રહ્યા છે, એ બદલ એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને બિરદાવું છું. અને આવો નાનો સમાજ આવા કાર્યો કરે જેથી દેશની અંદર પણ જાગૃતિ ફેલાય અને નાના નાના સમાજોમાંથી શીખ મેળવે, તેથી આ કાર્યક્રમને હું બિરદાવું છું.